ગ્લોબલ માર્કેટ્સની વાત કરીએ તો આજે સવારે થોડાક મિશ્ર સંકેતો આપણને દેખાઈ રહ્યા છે, કારણ કે ગઈકાલે અમેરિકાના જે બજારો છે જોઈ શકીએ છીએ, ડાઓમાં 200 પોઈન્ટનો ઘટાડો આવ્યો હતો, નાસ્ડેક પણ 1.5% જેટલો ઘટ્યો હતો અને S&P 500 પણ 1% જેટલો આપણને ઘટતો જોવા મળ્યો છે. વેલ, ખાસ વાત એ રહી કે S&P ગૂગલનું જે કાલે એક AI ઇવેન્ટ હતું એ ત્યારબાદ એના શેરમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે. વેલ, આલ્ફાબેટનો જે શેર છે આ કાલે ગૂગલના AIનું જે ઇવેન્ટ થયું એના પછી 7% જેટલો આલ્ફાબેટનો શેર ઘટી ગયો છે. આની પહેલાં આપણે જ્યારે વાત કરી હતી કે મંગળવારે માઇક્રોસોફ્ટની એક AI ઇવેન્ટ થઈ હતી અને ગૂગલની જે આ ગઈકાલની જે AI મીટ થઈ હતી તેની અંદર તેમણે પોતાના નવા ચેટબોટનું પ્રદર્શન કર્યું છે કે જે નવી જે ટેકનોલોજી ChatGPT આપણને જોવા મળે છે એની લગભગ જે એના જેવું કંપનીએ પ્રોડક્ટ લોન્ચ કર્યું છે. આ સાથે જ ગઈકાલે એક US ફેડ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે US હજુ વ્યાજદરમાં વધારો થઈ શકે છે. આપણને ખબર છે કે હજી પરમ દિવસે જ જેરોમ પોવેલ દ્વારા એક જગ્યાએ નિવેદન આપવામાં આવ્યું હતું કે અહીંથી વ્યાજદરમાં આપણને થોડો ઘટાડો થતા જોવા મળશે, મોંઘવારી થોડી ઓછી થતી જોવા મળશે. પરંતુ ફરી એકવાર US ફેડના બીજા ગવર્નર દ્વારા એવા નિવેદન આપવામાં આવ્યું છે અને એમનું કહેવું હતું કે આ મોંઘવારીની ઉપર જે કડક વલણ US ફેડે અપનાવ્યું છે તેનો સિલસિલો થોડા સમય સુધી યથાવત રહેવાનો છે. તો ઓવરઓલ આ અમેરિકન માર્કેટથી એક આપણને આ ક્યુઝ મળી રહ્યા હતા. એક ફીચ, એક ચીનના GDP પર એક અપડેટ આવી છે. ફીચે અનુમાન કર્યું છે કે ચીનનો GDP ગ્રોથ આ વર્ષે 5% જેટલો શક્ય રહી શકે છે. આની સાથે જ બીજો એક બ્રેન્ડની પણ અપડેટ લઈ લઈએ તો બ્રેન્ડના ભાવ અત્યારે લગભગ $85 આસપાસ કામકાજ કરી રહ્યા છે, જે એક ચિંતાનો વિષય છે. ગયા અઠવાડિયે આપણે થોડો ઘટાડો જોયો હતો પરંતુ ત્યાંથી ફરી એક વખત ઉછાળો થઈને $85 આસપાસ ભાવ આવી ગયા છે. તો ઓવરઓલ આપણને જે અમેરિકન બજાર છે, કોમોડિટી માર્કેટ છે, એનાથી એક નરમાશના સંકેત અત્યારે મળી રહ્યા છે. આની સાથે જ એશિયાના બજાર ઉપર પણ નજર કરી લઈએ કે શું ખાસ સ્થિતિ છે. તો નિકકેઈમાં 0.5% ઘટાડો છે. હેંગસેંગ અને શાંઘાઈ થોડા તમને પોઝિટિવ અહીં જોવા મળી રહ્યા છે. આ સાથે તાઇવાનમાં ઘટાડો છે, સ્ટ્રેટ ટાઈમ્સમાં ઘટાડો છે અને કોસ્પી થોડું ફ્લેટ અત્યારે કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે SGX નિફ્ટી પર નજર કરીએ તો માત્ર 11 પોઈન્ટનો અત્યારે આપણને થોડોક વધારો દેખાઈ રહ્યો છે. એ જોવાનું રહ્યું કે આજના આખા સેટઅપમાં શું ખાસ રહેશે. ખાસ એક નાસ્ડેકની અંદર એક બહુ મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જેની અસર આપણને આજે નિફ્ટી IT ઇન્ડેક્સ પર આવી શકે છે. તો ઓવરઓલ આજના માર્કેટનું જે ઓપનિંગ છે ફ્લેટ અથવા તો થોડું નેગેટિવ રહી શકે છે.